નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગતરોજ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ વડોદરાની મુલાકાતે હતા, વડોદરાના મહેમાન બન્યા હતા અને ત્યારે રોડ શો પણ વડોદરામાં તેઓ યોજ્યો હતો. આ રોડ શોમાં એક દ્રશ્ય સૌ કોઈએ જોયું હશે, સૌ ડિજિટલ મીડિયા પર, ડિજિટલ પ્લેટફોર્મ પર, તમામ જગ્યા પર એક દ્રશ્ય તમામ લોકોએ નિહાળ્યું હશે. અને આ દ્રશ્ય હતું કે વડાપ્રધાન જાતે નીચે ઉતર્યા, સ્પેનના વડાપ્રધાન પણ નીચે ઉતર્યા અને વડોદરાની જે દીકરી છે દિયા, તેમણે જાતે સ્ક્રેચ બનાવી અને તૈયાર કરેલું ચિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝને આપવામાં આવ્યું. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની તારીફ પણ કરી અને જે વડોદરાની જે દીકરી છે દિયા, તેની સાથે વાત પણ કરી. ત્યારે આપણે તેમની ઘરે જ આવ્યા છે અને અત્યારે ખાસ બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ દીકરીનું સન્માન કરવામાં આવી રહ્યું છે, પ્રમાણપત્ર આપી અને સાથે સાથે જે ચિત્રનો જે સામાન છે, મીઠાઈ છે, આ બધી વસ્તુ સાથે તેનું સન્માન અત્યારે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે પેન્ટિંગનો જે સામાન છે તે પણ તેમને આપવામાં આવી રહ્યો છે. આ ઐતિહાસિક ઘડી જે દીકરી દિયા છે તેની માટે કહી શકાય કે વડાપ્રધાને તેમની સાથે વાત પણ કરી છે અને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલું ચિત્ર તે પણ તેમણે લઈ અને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો છે. ત્યારે સૌપ્રથમ તો દિયા દ્વારા જે તૈયાર કરવામાં આવ્યા સુંદર ચિત્રો એ આપના સુધી અમે બતાવીશું કે કેટલા સુંદર ચિત્રો તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ પેન્ટિંગનો તેમને શોખ છે અને જ્યારે આ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝના ચિત્ર તૈયાર કર્યા છે ત્યારે આ ચિત્ર તેમને સુધી પહોંચાડવા માટે કઈ રીતની તેમને મહેનત કરી છે, ચિત્ર દોરવામાં કઈ રીતે મહેનત કરી છે, તે બાબતે આપણે દીકરી છે વડોદરાની તેમની સાથે જાણીશું. શું કહેવા માંગશો, કઈ રીતે પહેલા તો વિચાર આવ્યો આ ચિત્ર બનાવવા? મેં પહેલાં ન્યૂઝમાં જોયું કે નરેન્દ્ર મોદીજી વડોદરા આવે છે, તો મેં વિચાર્યું કે હું તેમને સ્કેચ ગિફ્ટ કરું, તો મેં ફટાફટ સ્કેચ રેડી કરી દીધો 4 દિવસમાં અને પછી અમે ત્યાં ગયા હતા દેવા માટે. તો કઈ રીતે તમારો સંપર્ક થયો ત્યાં, કે તમને જોયા અને એ જાતે આવ્યા, કઈ રીતે આ આખો ઘટના બની? અમે ત્યાં સવારના ઊભા હતા, પછી જ્યારે તેમનો આવવાનો ટાઈમ થયો ત્યારે અમે સ્કેચ ઉપર કર્યા અને તેમને જોયા અને તેમની પાસે મંગાવ્યા અને પછી તે નીચે આવ્યા મળવા માટે અને પછી તેમને હાથ મલાવ્યો અને વાતો કરી. ખાસ કરીને સૌ કોઈએ જોયું છે, અમે પણ નિહાળ્યું છે કે વડાપ્રધાને આપની સાથે વાત કરી. શું કહેવા માંગશો, બહુ ખુશ જણાતા હતા, કઈ રીતે વાત કરી તમારી સાથે, શું કીધું તમે? એની મારું નામ પૂછ્યું, શું કરું છું, ક્યાંથી છું અને પછી થેન્ક યુ કીધું અને હાથ મિલાવ્યો હતો. ચોક્કસ તો એક આ ઐતિહાસિક ઘડી કહી શકાય કે વડાપ્રધાન અને સાથે સ્પેનના વડાપ્રધાન બંને એક સાથે આવ્યા, તમારી સાથે વાત કરી અને તમે આ ચિત્ર દોર્યા અને એમને આપ્યા અને એમણે લીધા અને આનંદ પણ વ્યક્ત કર્યો છે. હવે આગળ શું આપના જે ચિત્ર બનાવો છો, કઈ રીતે આ તૈયારી ક્યાંથી ચાલુ કરી અને આગળ શું પ્લાનિંગ? હું નાની હતી ત્યારથી જ મને શોખ છે એટલે બનાવું છું અને આગળ આર્ટિસ્ટ કે ડિઝાઇનર બનવાનો છે પ્લાન છે. શું કહેવા માંગશો, વડોદરા વાસીઓને કોઈ મેસેજ આપશો? બધાને હેપી દિવાળી. ચોક્કસ. તો આ વડોદરાના દીકરી દિયા, જેઓ વડાપ્રધાન ખુદ એમની પાસે આવ્યા અને આ જે ચિત્ર છે તેમના તરફથી લીધા અને સાથે એમની સાથે વાત પણ કરી, ત્યારે આપણી સાથે તેમના પિતા પણ છે પરેશભાઈ, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેવા માંગશો, જે રીતે વડાપ્રધાને આપણી દીકરી સાથે વાત કરી છે, શું કહેશો, કઈ રીતે આ તૈયારીઓ તેમની દ્વારા કરવામાં આવી હતી, કેવો સપોર્ટ હતો? સપોર્ટમાં કે પપ્પા કે મોદી સાહેબ આવે છે તો સ્કેચ બનાવીને અર્પણ કરું, તો હા કર પપ્પા, જઈ શકશું 100% જઈ શકશું, તું કર. રાતના નક્કી કર્યું કે સવારે 5 વાગે અમે ત્યાં પહોંચી ગયા અને ત્યાં ગયા પછી પોલીસ સ્ટાફનો સહયોગ રહ્યો, પીએમ ના જે સિક્યુરિટી ગાર્ડ એનો બધાનો સહયોગ રહ્યો, પોલીસ સ્ટાફનો સહયોગ રહ્યો અને ખાસ કરીને સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી એમનો પણ ખૂબ ખૂબ સહકાર્યો અને વીએમસી ના જે કર્મચારી હતા એનો પણ બહુ જ સહકાર્યો. એના દ્વારા અમે નરેન્દ્રભાઈ મોદી સુધી અને સાન્ચેઝ આવ્યા હતા જે પ્રધાનમંત્રી, બંનેના પ્રધાનમંત્રી પૂગી શક્યા, અમે બહુ ખુશ છે. ચોક્કસ. જે રીતે હવે આ
દીકરી આપની ચિત્ર દોરી રહી છે, આગળ શું ભવિષ્યનો પ્લાન? આગળ પાસ થઈને પછી એમ કે છે મારે મારે આગળ કે વધવું છે કે પપ્પા આમાં ભણવું છે, તો 100% તૈયાર છે, 100% સપોર્ટ રહેશે. ચોક્કસ. તો પરેશભાઈ હતા પોતાની દીકરીને આગળ વધારવા માટે પણ તત્પર છે, ત્યારે વીએમસી ના અધિકારી છે સુરેશભાઈ તુવેર, તેમની સાથે વાત કરું. સાહેબ શું કહેવા માંગશો? વડોદરા મહાનગરપાલિકાએ આજે ઘડી બની ઐતિહાસિક, ત્યારબાદ હવે તેનું સન્માન પણ કર્યું છે, શું કહેવા માંગશો? ચોક્કસ થી આ જે દિયા ગોસાઈ જે છે એ સારી આર્ટિસ્ટ છે, અને તેને જે જે સ્કેચ છે માનની વડાપ્રધાન સાહેબે સ્વીકાર્યો છે, તો આજે આપણે એનું સ્વાગત સન્માન કર્યું છે, અને ભવિષ્યમાં છોકરી ખૂબ જ આગળ વધે, અને એ માટે આપણે કોર્પોરેશન સાથે છે, સરકાર પણ સાથે છે, અને છોકરી ખૂબ આગળ વધે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે, દુનિયામાં અને દેશમાં વડોદરા શહેરનું નામ રોશન કરે એવી શુભકામના પાઠવીએ છીએ. ચોક્કસ. તો દીકરી ખૂબ આગળ વધે, વડોદરા શહીદ ભારતનું દેશનું નામ રોશન કરે તેવી શુભકામના અત્યારે પાઠવવામાં આવી રહી છે. પરંતુ આ ઐતિહાસિક ઘડી જે વડોદરા માટે પણ બની હતી, બંને દેશના વડાપ્રધાન જ્યારે વડોદરાની ધરતી પર મહેમાન બન્યા અને રોડ શો યોજ્યો, અને રોડ શોમાં જ્યારે આ એક દ્રશ્ય સૌ કોઈએ નિહાળ્યું અને માણ્યું, કેમ કે એક દિવ્યાંગ દીકરી વડોદરાની અને તેમના દ્વારા સ્ક્રેચ તૈયાર કરેલા જે ચિત્ર હતા તે વડાપ્રધાનને આપવામાં આવ્યા, અને વડાપ્રધાને પણ હર્ષભેર આ ચિત્રને સ્વીકાર્યા અને સાથે સાથે દીકરી સાથે વાત પણ કરી, અને દીકરી પણ ખુશ છે, પોતાના પરિવારજન પણ ખુશ છે આ ઘડીને લઈને. ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ એક સરાહનીય પગલું ભર્યું છે અને દીકરીનું સન્માન કરીને તેનું માન જાળવ્યું છે. કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.